નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ ડીસા ઓનલાઈન શિક્ષણ ધોરણ 3 વિષય કલ્ચર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 4 સસલાની પાછળ કૂતરું જેમાં આગળ અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે ચિત્ર સાથે જોડકા જોડો શીખ્યા હતા. આજે આપણે પેજ નંબર 63 ઉપર અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ કયો શબ્દ સાચો. તો સાચા શબ્દ પર ગોળ કરો. અહીં બે શબ્દો આપેલા છે, એમાંથી એક શબ્દ સાચો છે અને બીજા શબ્દમાં જોડણીમાં ભૂલ છે. તો આપણે સાચા શબ્દ પર ગોળ કરવાનું છે. તો અહીં છે ટાયર અને અહીં ડાયર. તો અહીં ટ છે અને અહીં ડ છે. તો સાચો શબ્દ કયો છે? ટાયર. તો આપણે ટાયર ઉપર ગોળ કરીશું. એ જ રીતે ટામર અને ડામર. તો અહીં પણ ટ છે અને અહીં ડ છે. તો સાચો શબ્દ કયો છે? ડામર. તો આપણે ડામર ઉપર ગોળ કરીશું. આગળનો શબ્દ જોઈએ, કકળાટ અને કકરાટ. તો અહીં અળ છે, અહીં ર છે. તો સાચો શબ્દ કયો છે? કકળાટ. તો આપણે એના પર ગોળ કરીશું. આગળનો શબ્દ, ટીલરી અને ટીલડી. તો બંનેમાંથી સાચો શબ્દ કયો છે? ટીલડી. આગળનો શબ્દ જોઈએ, ચચરાટ અને ચચળાટ. તો અહીં ર છે અને અહીં અળ છે. તો આપણે સાચો શબ્દ પર ગોળ કરીશું, ચચરાટ. હવે છે ઠળિયો અને અહીં છે ઢળિયો. તો સાચો શબ્દ કયો છે? ઠળિયો. તો આપણે ઠળિયા પર ગોળ કરીશું. એ જ રીતે આગળનો શબ્દ જોઈએ, ઢાળિયું અને ઠાળિયું. તો સાચો શબ્દ કયો છે? ઢાળિયું. તો આપણે એના પર ગોળ કરીશું. પછી ઠામ અને ઢામ. બંનેમાંથી સાચો શબ્દ કયો છે? ઠામ. તો આપણે ઠામ ઉપર ગોળ કરીશું. ઠાગાઠૈયા અને ઢાગાઠૈયા. તો ઠાગાઠૈયા શબ્દ સાચો છે. તો આપણે એની પર ગોળ કરીશું. આગળનો શબ્દ જોઈએ, મઢુલી, મઠુલી અને મઢુલી. તો મઢુલી શબ્દ સાચો છે. તો આપણે એની ફરતે ગોળ કરીશું. એ જ રીતે આગળના શબ્દોનો અભ્યાસ કરીશું. હોય અને હોય. તો સાચો શબ્દ કયો આવે? હોય. તો આપણે એના પર ગોળ કરીશું. પછી સોય અને સોય. તો સાચો શબ્દ કયો છે? સોય. સોય આવે નહીં. તો આપણે સાચા શબ્દ પર ગોળ કરીશું. એ જ રીતે ધડધડાટ અને ગડગડાટ. તો સાચો શબ્દ કયો છે? ગડગડાટ. તો આપણે એની પર ગોળ કરીશું. આગળનો શબ્દ જોઈએ, જળહળ અને જળહળ. તો સાચું કયો આવે? જળહળ. તો આપણે એની ફરતે ગોળ કરીશું. આગળનો શબ્દ જોઈએ, કાગળ અને કાગર. તો બંનેમાંથી સાચો શબ્દ કયો છે? કાગળ. તો આપણે એની ફરતે ગોળ કરીશું. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. તો અહીં તમે તમારી રીતે પણ જે શબ્દમાં તમારે ભૂલ થતી હોય એ શબ્દ લખી શકો છો. અહીં આપણે શબ્દ જોઈએ, ડપાલી, અને સાચો શબ્દ શું છે? ટપાલી. ઘણીવાર આપણે ઉતાવળમાં ટની જગ્યાએ ડ લખી દઈએ છીએ એટલે શબ્દ ખોટો થઈ જાય છે. તો સાચો શબ્દ કયો છે? ટપાલી. જે રીતે બીજા શબ્દ આપણે જોઈશું, નિશાળ. પણ સાચો શબ્દ કયો છે? નિશાળ. બરાબર. તો અહીં આપણે ઉતાવળમાં ઘણીવાર બોલવામાં નિશાળ બોલાય એ લખી દઈએ છીએ, પણ સાચો શબ્દ કયો આવે છે? નિશાળ. તો આ શબ્દ લખવામાં પણ ઘણીવાર ભૂલ થતી હોય છે. પછી ઝઘડો. અહીંયા પણ ઝઘડો છે, પણ અહીં તમે જુઓ, અહીં ઘરના ઘની જગ્યાએ અહીં ગણપતિનું ગ આવ્યું છે. તો આ શબ્દ ખોટો છે. ઝઘડો લખવો હોય તો આપણે ઘરનો ગ લખવો પડે. તો ઘણી વખત ગ લખવામાં પણ ભૂલ થતી હોય છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું, મને ઓળખો. અહીં જુઓ, અહીં કૌંસમાં શબ્દો આપેલા છે, ઉંદર, હરણ, નાક, પતંગિયું, માછલી, પતંગ અને મોબાઈલ. તો આપણે કૌંસમાંથી શબ્દો શોધવાના છે. પહેલું આપણે જોઈએ, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. તો ઉત્તરાયણ હોય
ત્યારે આકાશમાં રંગબેરંગી શું જોવા મળે છે? પતંગ. પતંગોથી આકાશ છવાઈ જાય છે ને, તો પહેલાનો જવાબ આવશે પતંગ. બીજું, પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો હું મરું છું. એ પાણીમાં કોણ તરે? માછલી. માછલી પાણી વગર જીવી શકે નહીં, તો બીજાનો જવાબ આવશે માછલી. ત્રીજું, હલો હલો કહી પડે બટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો. હવે આપણે કોઈનો ફોન આવ્યો હોય તો આપણે હેલો હલો બોલીએ છીએ ને, અને હાથમાં પકડીએ છીએ, એટલે કે કદમાં પણ નાનો છે, પણ મોબાઈલમાં આપણને દુનિયાની બધી માહિતી મળી રહે છે, એટલે ત્રીજાનો જવાબ આવશે મોબાઈલ. ચોથું, બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સગડી. હવે સુગંધ પારખવાનું કામ કોણ કરે છે? નાક. અને નાકે આપણે બે આંખોને અળગી રાખે છે, એટલે કે બંને આંખોની વચ્ચે નાક આવેલું છે. ચોથાનો જવાબ આવશે નાક. એ જ રીતે પાંચમો વાક્ય જોઈએ. મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર બેસું છું. તો રંગીન પાંખોવાળું કયું શું હોય જીવજંતુ? જે એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે છે ને, તેનો રસ ચૂસે છે. શું આવશે? પતંગિયું. છઠ્ઠો નંબરનું જોઈએ, ત્રણ અક્ષરનું નામ. મારું પહેલો અને બીજો અક્ષર હર, બીજો અને ત્રીજો અક્ષર રણ. તો આ અક્ષરથી આપણે શબ્દ બનાવીએ, તો પહેલાં બે શબ્દ કયા છે? હર, બરાબર, હર લખીએ, અને છેલ્લો અણ, તો હરણ શબ્દ બનશે. સાત, હું ગણપતિનું વાહન છું અને હું ચું 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 કરું છું. તો ચું 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 કોણ બોલે? ઉંદર. અને એ ગણપતિનું વાહન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે જવાબ લખવાના છે. હવે અહીં એક જોક્સ આપેલો છે, હસો. તિમિર કહે છે કે જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. એટલે પ્રકાશ કહે છે કે મને તો આંખો બંધ કરીને પણ દેખાય છે. તિમિર કહે, બને જ નહીં, શું દેખાય છે? એટલે પ્રકાશ કહે છે, અંધારું. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જોવા માટે આંખોનો ઉપયોગ કરો છો, પણ જ્યારે તમે આંખો બંધ કરો તો તમને કશું દેખાય? નહીં દેખાય. તો અહીં તિમિર પણ કહે છે કે આંખો બંધ કરીએ તો કંઈ ના દેખાય, પણ પ્રકાશ કહે છે કે હું તો આંખો બંધ કરું તો પણ મને દેખાય છે. શું દેખાય છે? અંધારું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પણ અભ્યાસ કરીશું, જેમાં આપણે સૌ પ્રથમ જૂતાજીના દાખતર ગીત ઉપરથી પ્રશ્નોના જવાબ લખીશું. પહેલો પ્રશ્ન છે કે જૂતાજીના દાખતર ગીતમાં કયા ડૉક્ટરની વાત છે? સાચો વિકલ્પ રાઈટ કરો. તો તમે જુઓ કે આંખનો ડૉક્ટર, નાકનો ડૉક્ટર, કાનનો કે ચંપલના. તો જૂતાજી જે ચંપલ રિપેર કરે એને જૂતાજીનો ડાક્ટર કયો છે? તો આપણે ચંપલના ખાનામાં રાઈટ કરીશું. બીજો પ્રશ્ન, નીચેનામાંથી જૂતાજીના દાખતર કોને કહેવાય છે? સાચો વિકલ્પ પસંદ કરી રાઈટ કરો. તો મોચી, સોની, લોહાર, દરજી. તો જૂતા રિપેર કરીને શું કહેવાય? મોચી. તો આપણે મોચીના ખાનામાં રાઈટ કરીશું. ત્રણ, ચંપલની કઈ ટેવ નઠારી છે? નઠારી એટલે કે ખરાબ. તો ચંપલની કઈ ટેવ ખરાબ છે? તો ચંપલ બાળકને વારે વારે ડંખે છે. ચંપલની ડંખવાની ટેવ નઠારી છે, એટલે કે બાળક જ્યારે ચંપલ પહેરે છે ત્યારે બાળકને ચંપલ પગમાં વાગે છે. તો ચંપલની આ ટેવ ખૂબ જ ખરાબ છે. ચાર, બાળક કોને થેન્ક યુ કહેશે? શા માટે? તો બાળક જૂતાજીના દાખતરને થેન્ક યુ કહેશે, કારણ કે તે તેના જૂતાને ઠીક કરશે અને બાળકને તે ડંખે છે, તેની આ ટેવને દૂર કરો. ડૉક્ટર જૂતાજીના તેની ટેવને દૂર કરશે, એટલે બાળક જૂતાજીના દાખતરને થેન્ક યુ કહેશે. પાંચ, ચંપલ બીમાર કેવી રીતે પડી શકે? વિચારો અને લખો. તો ચંપલ તૂટી જાય અથવા તો ડંખે તો તે બીમાર પડ્યા કહી શકાય. છ, ચંપલ
डॉक्टर चंपल नी दवा करशे, साचू के खोटू? तो खोटू। डॉक्टर चंपल ने ठीक करी तेनी दवा आपी सके नहीं, चंपल दवा गळी सके नहीं, तो विधान खोटू छे। सात, आपणे क्यारे कोईने थैंक यू कहीए छीए, शा माटे? तो विद्यार्थी मित्रों, आपणे कोई आपणने જ્યારે મદદ કરે અથવા તો આપણું કોઈ કામ કરી આપે તો આપણે તેમને થેન્ક યુ કહીએ છીએ। તમે પણ ઘણીવાર કોઈ તમારી હેલ્પ કરે તો તમે એમને થેન્ક યુ કહો છો ને, કારણ કે આ એક સારી ટેવ છે, એટલા માટે આપણે થેન્ક યુ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। આઠ, સારી નઠારી સુધારી, આવા બીજા ત્રણ શબ્દો લખો। આપણે હવે એવા શબ્દ જોઈએ, તો અમારી, તમારી, બીમારી, વધારી, ઉતારી વગેરે શબ્દો આપણે લખી શકીએ છીએ। પ્રશ્ન નવ, થેન્ક યુ જેવા બીજા ચાર પાંચ શબ્દો યાદ કરો અને લખો। સોરી, વેલકમ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, બાય બાય વગેરે શબ્દોનો પણ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સસલાની પાછળ કૂતરો પાઠમાં પ્રશ્નોના જવાબનો અભ્યાસ